ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી જે જાહેરાત આપવામાં આવી છે, જેનો લાંબા સમયથી વાટ જોવામાં આવી હતી, રાહ જોવામાં આવી હતી, એ જાહેરાત આવી ગઈ છે. અને ટેટ વન અને ટેટ ટુની જે આજે જાહેરાત છે, એના માટે આપણે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું છે અને એની પૂરીપૂરી માહિતી તમને હું આપવાનું છું. નો કાર્યક્રમ જે છે એ આ પ્રમાણે છે, અને એમાં જાહેરનામું બહાર પડવાની તારીખ 17/10/22 છે, અને વર્તમાન પત્રોની કસોટી અંગેની જાહેર પદ્ધતિ થવાની તારીખ જે છે 18/10 છે. ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 21/10/22થી 5/12/22 સુધી છે, અને નેટ બેન્કિંગ દ્વારા અથવા ડેબિટ કાર્ડ ઓનલાઈન યુપીઆઈ દ્વારા પૈસા જે ઓનલાઈન પેમેન્ટ કરવાનું આવે છે એની તારીખ છે 21/10/22થી 6/12 સુધી ભરવામાં આવશે. લેટ ફી ભરવાનો સમયગાળો છે 7/12 થી 12/12 સુધી છે. અને શૈક્ષણિક લાયકાત જે 1 થી 5 વાળા જોઈએ, ટેટ વન જે આવે છે એમાં 2 વર્ષ પીટીસી અને 2 વર્ષની બીએડ અથવા 2 વર્ષનું ડિપ્લોમા અને 12 પાસ તો ફરજિયાત છે જ. અને ટેટ ટુમાં જે છે એમાં ટેટ ટુની જે જાહેરાત છે એમાં એનો ચાર્ટ બહુ લાંબો છે અને કહેવામાં બહુ સમય લાગી જશે. તમે જાતે જ જોઈને એને ચેક કરી શકો છો. બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે એમાં જે લેટ ફી જે છે એ તમારે 200 રૂપિયા છે, અને જો સમય તમારે વીતી જાય ફોર્મ ભરવાનું અને તમે લેટ ફી ના ભરો તો તમારે 200 રૂપિયા વધારાના આપવા પડે છે. તો એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને વિડીયોને અંત સુધી જોજો, અને જાહેરાતની પૂરીપૂરી માહિતી તમને મળે તેવી હું આશા રાખું છું. ચાલો હવે ચાલુ કરીએ ઓનલાઈન ફોર્મ ભરવાનું. ગૂગલમાં લખો ઓજસ, અને ઓજસની પહેલી લિંક પર ક્લિક કરી અને એમાં વેબસાઇટ પર જઈ અને પહેલાં આપણે રજીસ્ટ્રેશન જે તમે કરેલું હોય તો તમે એને એપ્લાય ડાયરેક્ટ કરી શકો, ના કર્યું રજીસ્ટ્રેશન કરી પણ શકો છો, પણ ના હોય તો પણ ચાલશે. એપ્લાય પર બટન દબાવો અને એપ્લાય કરી અને એને જે વેબસાઇટના ઉપર જાહેરાત આપેલ છે એને પસંદ કરો, અને જે પસંદ કરી અને જે તમારો વિષય છે વિષયવાર પસંદ કરી અને તમને એના પર એપ્લાયનું બટન દબાવી દઉં. એપ્લાયના બટન દબાવ્યા બાદ તમે એને નેક્સ્ટ પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન જો તમે કરેલું હોય તો એના પર રજીસ્ટ્રેશન નંબર નાખો, ડેટ નાખો અને એપ્લાય કરી દો, અને ના કર્યું સ્કીપ કરી દો, અને આવો ડેશબોર્ડ ખુલી જશે. પહેલા ખાનામાં તમારો પર્સનલ ડિટેલ આવશે. પર્સનલ ડિટેલની અંદર તમારે નામ આપવાનું છે, જન્મ તારીખ આપવાની છે, મેલ ફિમેલ આપવાનું છે, અને જે જાતિ આપવાની છે એસટી એસસી, પરિણીત અપરિણીત આપવાનું છે. જાતિના દાખલામાં જો તમારે એસટી હોય તો એસટીની અંદર જાતિનો દાખલાનો નંબર અને તારીખ આપવાની રહેશે, અને જો ઓબીસી હોય તો એનામાં ઉન્નત વર્ગનો દાખલાનો નંબર અને જાતિના દાખલાનો નંબર એ આપવાનો રહેશે. એમાં ઉન્નત વર્ગના દાખલાની અંદર જે 3 વર્ષની મર્યાદા આપે છે એ તારીખ જોઈને નાખવાની રહેશે, નહીં તો પછી એ સિસ્ટમમાં લે નહીં. અને એમાં એ પર્સનલ ડિટેલની અંદર ઉપર એક ખાનું છે પોતાના નામની બાજુમાં, તે માતાનું નામ પણ આવશે, અને એની પછી જે બીજું ખાનું છે એમાં કોન્ટેક્ટ ડિટેલ છે. એમાં તમારું પહેલા ખાનામાં તમે એડ્રેસ આપો, તમારું એટ પોસ્ટ જે પણ છે, ગામ છે, તમારી પોસ્ટ છે એ આપ્યા બાદ નીચે તમારો જિલ્લો આવશે. જિલ્લો આપ્યા બાદ તમારો તાલુકો આવશે. તાલુકો આપ્યા બાદ તમને નીચે પિનકોડ માંગશે, અને પિનકોડ આપ્યા બાદ નીચે તમારો મોબાઈલ નંબર આપશે જે 2 વખત આપવાનો છે, અને જે એના પછી તમારે એક સાઈડમાં એક ખાનું છે ઈમેલ આઈડીનું, જે તમારી ઈમેલ આઈડી મોબાઈલમાં તમે જે જીમેલ બનાવો છો, યાહુ, રેડિફ મેલ જે પણ બનાવો છો એ પર્સનલ ઈમેલ તમારો આપવાનો છે. પર્સનલ મોબાઈલ નંબર 2 વખત આપવાનો છે, અને એમાં કોપી પેસ્ટનો કોઈ ઓપ્શન છે નહીં. જો તમારે 1 કરતાં 2 એડ્રેસ હોય તો તમે બંને ખાનામાં અલગ અલગ એડ્રેસ લખી શકો છો. મારા જો 1 જ એડ્રેસ છે એટલે મેં કોપી પેસ્ટ કરીને, એડ્રેસમાં કોપી પેસ્ટ થાય છે એટલે મેં કોપી પેસ્ટ કરીને નાખી દીધું છે. એમાં જે ઈમેલ આઈડી અને જે મોબાઈલ નંબર છે એ તમારો મહત્ત્વનો ભાગ ભજવે છે, જે પાછળથી કોલ લેટર કાઢવાનો આવે છે, અને જો એમાં મિસ થઈ જાય તમારું જે ફોર્મ ભરેલું જે પ્રિન્ટ છે ખોવાઈ જાય તો એના ઉપરથી તમે કન્ફર્મ નંબર કાઢી શકીએ અને કાઢી અને એનો ઓલ લેટર તમે કાઢી શકો.
બીજું એક ઓપ્શન છે એમાં ફિઝિકલ ડિઝાબિલિટી જે અપંગતાનું છે, બહેરા મૂંગા હોય કોઈ, એમાં ટકાવારી તમે આપી હોય તો તમારો હોય તો આપી દો, અને ના આપવાની હોય તો એને નોટ એપ્લિકેબલ કર દો. જો કે મેં ગણિત વિજ્ઞાન પસંદ કર્યું છે એટલે મને એચએસસી અથવા બીએસસી જે પણ તમારું સાયન્સમાં હોય એ આપી દો, અને બીએસસી મારે છે એટલે મેં બીએસસી પસંદ કરી, એની ટકાવારી સામે લખવાની છે. અને ટકાવારી સામે લખી અને એમાં જે ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ જે આવે છે એ લખી, અને એમાં જે તમારી યુનિવર્સિટી લખવાની આવે છે યુનિવર્સિટી લખી, એમાં વર્ષ લખી, બેઠક નંબર લખવાનો છે, અને ટ્રાયલ લખવાના છે. ટ્રાયલ લખ્યા બાદ નીચે જે અધર ડિટેલમાં જે અધર એડ્યુકેશન આવે છે એમાં બીએડ આવે છે, પીટીસી આવે છે, બીએડ 4 વર્ષનું બીએડ આવે છે, એવા ઓપ્શન આવે છે. આગળ જે આપણે જાહેરાતમાં શરૂઆતમાં જ મેં તમને જે ચાર્ટમાં બતાવ્યું હતું એ પ્રમાણે બધી જાહેરાતમાં ડિટેલ આવશે. અહીંયા ગણિત વિજ્ઞાનનું ફોર્મ ભરાય છે, જનરલમાં એ રીતના ફોર્મ ભરાય છે. જે પ્રમાણે તમારી ડિટેલ બીએડની હોય, પીટીસીની હોય, 4 વર્ષની હોય, 2 વર્ષની હોય, બીએડ 2 વર્ષ હોય, 1 વર્ષ હોય, અલગ અલગ માહિતી પ્રમાણે તમારે અલગ અલગ રીતે તમારે ટકાવારી આપવાની રહેશે. અને છેલ્લા જે પાસ થયેલા પીટીસીના અથવા બીએડના જે વર્ષના ટકા જે છે એ સામે લખવાના રહેશે, અને સામે લખી અને એનું વર્ષ પસંદ કરી અને બેઠક નંબર એમાં માંગતો નથી, એમાં ટ્રાયલ માંગી અને તમારે એમ કે વર્ષ લખવાનો આવે છે. ખાલી વર્ષ લખી ડિટેલ પૂરી ભરી લો, અને ભર્યા બાદ નીચે જે એની જે નીચેના ખાનામાં એક બાહેધરી પત્રક આવશે, એમાં નીચે એક ઓપ્શન આવશે યસ અને નોનું, એમાં ફરજિયાતપણે તમારે યસ કરવાનું રહેશે. હવે તમારે માહિતી પૂરેપૂરી ચકાસી લો કે તમે ફોર્મ બરાબર ભર્યું છે કે નહીં, બિલકુલ ડિટેલ ચેક કર્યા પછી તમે એને સેવ બટન પર ક્લિક કરો, અને સેવના બટન પર ક્લિક કર્યા બાદ એમાં એક એપ્લિકેશન નંબર આવી જશે, જે એપ્લિકેશન નંબર જે તમારે ફોટો અપલોડ કરવા માટે કન્ફર્મ કરવા માટે એ ફરજિયાતપણે જરૂર પડશે, એને કોપી કરી લો, અને કોપી કરી અને એને અપલોડ ફોટોમાં જઈ અને એને પેસ્ટ કરી દો. પેસ્ટ કર્યા બાદ નીચે જન્મ તારીખ માંગશે, જન્મ તારીખને આપી અને એને ક્લિક ઓકે કરો, અને ઓકેમાં તમે મેં આગળથી જ ફોટા અપલોડ કરેલા છે તો તમને હું ફરીથી એક ફોટો અપલોડ કરીને બતાવું છું, એ પ્રમાણે ફોટો અપલોડ કરવાનો છે. ફોટો અપલોડ તમારે 15 KBની અંદર કરવાનો છે, અને સાઇન પણ 15 KBની અંદર કરવાની છે, એ ફરજિયાતપણે છે. એનાથી ઉપર જશે તો તમારે ફોટો અપલોડ થાય નહીં, અને એના પછી તમારે કન્ફર્મમાં જવાનું છે, અને કન્ફર્મમાં જઈ અને એપ્લિકેશન નંબર લઈ અને એમાં કન્ફર્મ કરી પેસ્ટ કરી દો કન્ફર્મના ખાનામાં, અને એમાં જન્મ તારીખ ફરીથી નાખવાની છે. જન્મ તારીખ નાખ્યા પછી તેને કન્ફર્મ કરવાનું એક ઓપ્શન આવશે, નીચે ડિટેલ આવશે પૂરેપૂરી, અને નીચે એક ઓપ્શન લાસ્ટમાં છે બ્લુ કલરના બટન દબાવી અને એને કન્ફર્મ કરવાનું રહેશે. પછી તમારે એની પ્રિન્ટ કાઢવાની રહેશે, એમાં પ્રિન્ટના બટન પણ દબાવશો એટલે પ્રિન્ટ તમારું ઓટોમેટિકલી આખું ફોર્મ ભરેલું તૈયાર આગળ આવી જશે પ્રિન્ટ એની, અને સેવ કરી લેવાની રહેશે કે પછી પ્રિન્ટ કાઢવાની રહેશે. એના બાદ તમારે એનું બીજું એક કામ રહ્યું છે ખાસમાં ખાસ, એ તમારે ઓનલાઈન જે ફોર્મ ભરી અને એને પેમેન્ટ આવે છે એનું છેલ્લું, એ પેમેન્ટ ભરવાનું રહેશે. નહીં ભરો તો તમારે પછી એને લેટ ફી 200 રૂપિયા અલગથી આપવાની રહેશે. એટલે મહત્ત્વનું કામ તમારું ફી ભરવાનું છે. ફી ભરવામાં તમારે કન્ફર્મ નંબર જોઈશે ફરજિયાત, અને કન્ફર્મ નંબરને કોપી કરી અને પે ફી પર ક્લિક કરશો, અને તેમાં એક બીજો ઇન્ટરફેસ ખુલશે. એમાં તમારે પહેલા ખાનામાં વિષય પસંદ કરવાનો જે તેમાં ફોર્મ ભર્યું છે, બીજા ખાનામાં કન્ફર્મ નંબરને તમારે પેસ્ટ કરવાનો રહેશે, અને ત્રીજું જે ખાનું આવશે એમાં જન્મ તારીખ તમારી નાખવાની રહેશે. હવે તમે જન્મ તારીખ અને બધું કમ્પ્લીટ નાખ્યા બાદ નીચે 4 ઓપ્શન આવશે, એમાં તમે ઓનલાઈન ફીનું ઓપ્શન છે એમાં ક્લિક કરો. એમાં ક્લિક કર્યા બાદ 350 અમે જનરલમાં ફોર્મ ભર્યું છે 350 આવ્યું છે, અને જો એસટીએસસી ઓબીસી આપશો તો તમારે 250 આવશે. હવે એના પછી ક્લિક કર્યા બાદ એક ઇન્ટરફેસ પૂરો આવી જશે, એમાં બધી ડિટેલ જે ફી કઈ રીતે ભરવી, કેમ કેમ ભરી, ડેબિટ કાર્ડથી ભરવી, યુપીઆઈથી ભરવી, બધા ઓપ્શન છે. હવે ફોર્મ પૂરું થયા બાદ અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, અને કમેન્ટ તો જરૂર કરજો.
आभार।